पारा नंबर 7 वईजा समीउ वईजा समीउ मा उन्ज़िल इला रसूल तरा अय्युनहुम तफीदु मिन दम्इ मिम्मा अरफू मिन अल-हक ترى أعينهم تفيض من الدمع مما عرفوا من الحق يقولون ربنا آمنا فاكتبنا مع الشاهدين जारे तेओ आ कलाम ने सांभळे छे जे रसूल उपर उतर्युं छे तो तमे जुओ छो के सत्य ओळखवाना कारणे तेमनी आँखो अश्रुभीनी थई जाय छे। तेओ बोली उठे छे, परवरदिगार अमे ईमान लाव्या, अमारा नाम साक्षी आपनाराओमां लखी ले। ونطمع أن يدخلنا ربنا مع القوم الصالحين અને તેઓ કહે છે, છેવટે શા માટે અમે અલ્લાહ ઉપર ઈમાન ન લાવીએ અને જે સત્ય અમારી પાસે આવ્યું છે તેને શા માટે ન માની લઈએ, જ્યારે અમે આ વાતની ઈચ્છા રાખીએ છીએ કે અમારો રબ અમને સદાચારી લોકોમાં સામેલ કરે। فأثابهم الله بما قالوا جنات تجري من تحتها الأنهار خالدين فيها وذلك جزاء તેમની આ વાત ઉપર અલ્લાહે તેમને એવી જન્નતો એનાયત કરી જેની નીચે નદીઓ વહે છે અને તેઓ તેમાં હંમેશા રહેશે। આ બદલો છે નેકી કરનારાઓ માટે। હવે એ લોકો જેમણે અમારી આયતોને માનવાનો ઇનકાર કરી દીધો અને તેમને ખોટી ઠેરવી તો તેઓ જહન્નમને પાત્ર છે। હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જે શુદ્ધ વસ્તુઓ અલ્લાહે તમારા માટે હલાલ કરી છે તેમને હરામ ન કરી લો અને હદથી આગળ ન વધો। અલ્લાહને હદથી વધી જનારા લોકો અત્યંત અપ્રિય છે। જે કંઈ હલાલ અને પાક વસ્તુઓ અલ્લાહે તમને આપી છે તે ખાઓ પીઓ અને એ ખુદાની નાફરમાનીથી બચતા રહો જેની ઉપર તમે ઈમાન લાવ્યા છો। અલ્લાહ
مساكين فكفارته إطعام عشرة مساكين من أوسط ما تطعمون أهليكم أو كسوتهم أو تحرير رقبة فمن لم يجد فصيام ثلاثة أيام ذلك كفارة أيمانكم إذا حلفتم واحفظوا أيمانكم كذلك يبين الله لكم آياته لعلكم تشكرون تمہیں لوکو بھی نرادہ پروک جے سوگند کھائی لو چھو تینا ماتے اللہ پکڑتو نہ تھی परंतु जे सौगंध तमे इरादापूर्वक खाओ छो तेना माटे ते तमारी पासे थी जरूर जवाब मांगशे। आवी सौगंध तोड़वा माटेनो कफारो ए छे के 10 गरीबों ने मध्यम सरनू खवड़ावो जेवु तमे पोताना घरना लोकोने खवड़ावो छो, अथवा तेमने कपड़ा पहेरावो, अथवा एक गुलाम ने आजाद करो, अने जे आम करवा शक्तिमान न होय ते 3 दिवसना रोजा राखे। आ तमारी सौगंधोनो कफारो छे। ज्यारे तमे सौगंध खाईने तोड़ी नाखो, પોતાની સોગંદોની કાળજી રાખો। આવી રીતે અલ્લાહ પોતાના હુકમો તમારા માટે સ્પષ્ટ કરે છે, કદાચ તમે આભાર વ્યક્ત કરો। હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, આ શરાબ અને જુગાર, વેદીઓ અને પાસા, આ સર્વ ગંદા શૈતાની કામ છે, તેમનાથી દૂર રહો। આશા છે કે તમને સફળતા પ્રાપ્ત થશે। શૈતાન તો એમ ચાહે છે કે શરાબ અને જુગાર દ્વારા તમારી અંદર દુશ્મનાવટ અને દ્વેષ નાખી દે અને તમને અલ્લાહની યાદથી અને નમાઝથી રોકે। પછી શું તમે આ વસ્તુઓથી દૂર રહેશો? અલ્લાહ અને તેના રસૂલની વાત માનો અને આ વસ્તુઓથી દૂર રહો। પરંતુ જો તમે હુકમનો અનાદર કર્યો તો જાણી લો કે અમારા રસૂલ ઉપર માત્ર સ્પષ્ટપણે હુકમ પહોંચાડી દેવાની જવાબદારી હતી। ﴿6﴾
ثم اتقوا وآمنوا ثم اتقوا وأحسنوا والله يحب المحسنين. જે લોકો ઈમાન લઈ આવ્યા અને સત્કાર્ય કરવા લાગ્યા તેમણે પહેલા જે કંઈ ખાધું પીધું હતું તેના માટે કોઈ જવાબ માંગવામાં આવશે નહીં, એ શરતે કે તેઓ ભવિષ્યમાં એ વસ્તુઓથી દૂર રહે જે હરામ કરવામાં આવી છે અને ઈમાન ઉપર અડગ રહે અને સત્કાર્યો કરે. પછી જે જે વસ્તુથી રોકવામાં આવે તેનાથી દૂર રહે અને અલ્લાહનો જે હુકમ હોય તેને માને. પછી અલ્લાહનો ડર રાખે અને નેક વલણ અપનાવે. અલ્લાહ નેક ચારિત્ર્યના લોકોને પસંદ કરે છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહ તમને એ શિકાર દ્વારા ભારે કસોટીમાં નાખશે જે બિલકુલ તમારા હાથો અને ભાલાઓની પહોંચમાં હશે, એ જોવા માટે કે તમારા પૈકી કોણ તેનાથી જોયા વિના ડરે છે. પછી જેણે આ ચેતવણી છતાં અલ્લાહની ઠરાવેલી હદ ઓળંગી તેના માટે પીડાકારી સજા છે. مَن قَتَلَهُ مِنكُم مُتَعَمِّدًا فَجَزَاؤُهُ مِثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحْكُمُ بِهِ ذَوَا عَدْلٍ مِنكُمْ هَدْيًا أو كفارة طعام مساكين أو عدل ذلك صياما ليذوق وبال أمره عفى الله عما سلف وَمَنْ عَادَ فَيَنْتَقِمُ اللَّهُ مِنْهُ وَاللَّهُ عَزِيزٌ ذُو انْتِقَامٍ. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, અહરામની હાલતમાં શિકાર ન કરો. અને જો તમારા પૈકી કોઈ ઈરાદાપૂર્વક કામ કરી બેસે તો જે જાનવર તેણે માર્યું હોય તેની બરાબર એક જાનવર તેણે ઢોરમાંથી અર્પણ કરવું પડશે, જેનો નિર્ણય તમારામાંથી બે ન્યાયી વ્યક્તિઓ કરશે. અને આ અર્પણ કાબા પહોંચાડવામાં આવશે અથવા તો આ ગુનાના કફારા તરીકે થોડા ગરીબોને ખવડાવવાનું રહેશે અથવા તેના પ્રમાણમાં રોજા રાખવા પડશે જેથી તે પોતાની કરણીનો સ્વાદ ચાખે. પહેલાં જે કંઈ થઈ ગયું તેને અલ્લાહે માફ કરી દીધું, પરંતુ હવે જો કોઈએ આજ હરકતનું પુનરાવર્તન કર્યું તો તેનાથી અલ્લાહ બદલો લેશે. અલ્લાહ સૌની ઉપર વર્ચસ્વ ધરાવે છે અને બદલો લેવાની તાકાત ધરાવે છે. ۖ
તમારા માટે સમુદ્રનો શિકાર અને ખોરાક તરીકે તેનો ઉપયોગ હલાલ કરી દેવામાં આવ્યો. જ્યાં તમે રોકાણ કરો ત્યાં પણ તેને ખાઈ શકો છો અને કાફલા માટે ભાથું પણ બનાવી શકો છો. અલબત્ત ભૂમિનો શિકાર, જ્યાં સુધી તમે અહેરામની હાલતમાં હોવ, તમારા માટે હરામ કરવામાં આવ્યો છે. પછી બચો એ ખુદાની નાફરમાનીથી જેની હુજૂરમાં તમને સૌને ઘેરીને હાજર કરવામાં આવશે. البيت الحرام قياما للناس والشهر الحرام والهدي والقلائد ذلك لتعلموا અલ્લાહે પ્રતિષ્ઠિત ઘર કાબાને લોકો માટે સામૂહિક જીવનની સ્થાપનાનું માધ્યમ બનાવ્યું અને પવિત્ર મહિનાઓને અને કુરબાનીના જાનવરો અને એવા જાનવરો જેમના ગળામાં પ્રતીક તરીકે પટ્ટા નાખવામાં આવેલા છે તેમને પણ આ કાર્યમાં સહાયક બનાવી દીધા, જેથી તમને જણાઈ જાય કે અલ્લાહ આકાશો અને ધરતીની સૌ બાબતોથી વાકેફ છે અને તેને દરેક વસ્તુનું જ્ઞાન છે. બરાબર જાણી લો, અલ્લાહ સજા આપવામાં પણ સખત છે અને તેની સાથોસાથ ઘણો દરગુજર કરનાર અને રહેમ કરવા વાળો પણ છે. રસૂલ ઉપર તો માત્ર સંદેશ પહોંચાડી દેવાની જવાબદારી છે. આગળ જે કંઈ તમે જાહેર કરો છો અને છુપાવો છો તેને અલ્લાહ જાણે છે. હે પૈગંબર, એમને કહી દો કે પાક અને નાપાક કોઈ પણ સંજોગોમાં સમાન નથી. ચાહે નાપાકની વિપુલતા તમને ગમે તેટલી મુગ્ધ કરનારી હોય, પછી હે બુદ્ધિશાળી લોકો, અલ્લાહની નાફરમાનીથી બચતા રહો. આશા છે કે તમને સફળતા પ્રાપ્ત થશે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, એવી વાતો ન પૂછો જે તમારી ઉપર સ્પષ્ટ કરી દેવામાં આવે તો તમને અપ્રિય લાગે. પરંતુ જો તમે તેમને એવા વખતે પૂછશો જ્યારે કુરાન ઉતરી રહ્યું હોય તો તે તમારી ઉપર સ્પષ્ટ કરી દેવામાં આવશે.
અત્યાર સુધી તમે જે કંઈ કર્યું તેને અલ્લાહે માફ કરી દીધું, તે દરગુજર કરનાર અને સહનશીલ છે. તમારી પહેલા એક જૂથે આવા જ પ્રશ્નો કર્યા હતા, પછી એ લોકો આ જ વાતોના કારણે કુફરમાં પડી ગયા. અલ્લાહે ન કોઈ બહીરા ઠેરવ્યો છે, ન સાહિબા, ન વસીલા, ન હામ, પરંતુ આ કાફીરો અલ્લાહ ઉપર ઝૂઠી તોહમત મૂકે છે અને તેમના પૈકી ઘણા ખરા બુદ્ધિહીન છે કે આવા વહેમોમાં માને છે. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે આવો એ કાનૂન તરફ જે અલ્લાહે ઉતાર્યો છે અને આવો પૈગંબર તરફ, તો તેઓ જવાબ આપે છે કે અમારા માટે તો બસ એ જ પદ્ધતિ પૂરતી છે જેની ઉપર અમે પોતાના બાપ દાદાને જોયા છે. શું આ લોકો બાપ દાદાનું જ અનુસરણ કરે જશે, ચાહે તેઓ કંઈ પણ જાણતા ન હોય અને સાચા માર્ગની તેમને ખબર જ ન હોય? હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, પોતાની ચિંતા કરો, કોઈ બીજાની પથભ્રષ્ટતાથી તમારું કાંઈ બગડતું નથી જો તમે પોતે સીધા માર્ગ ઉપર હોવ. અલ્લાહની તરફ તમને સૌને પાછા ફરવાનું છે, પછી એ તમને બતાવી દેશે કે તમે શું કરતા રહ્યા છો. تحبسونهما
હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમારા પૈકી કોઈના મૃત્યુનો સમય આવી જાય અને તે વસિયત કરી રહ્યો હોય, તો તેના માટે સાક્ષીનું પ્રમાણ આ છે કે તમારામાંથી બે ન્યાયી વ્યક્તિઓને સાક્ષી બનાવવામાં આવે. અથવા જો તમે મુસાફરીની હાલતમાં હોવ અને ત્યાં મોતની મુસીબત આવી જાય, તો અન્ય વ્યક્તિઓમાંથી જ બે સાક્ષી લઈ લેવામાં આવે. પછી જો શંકા પડે તો નમાઝ પછી બંને સાક્ષીઓને મસ્જિદમાં રોકી રાખવામાં આવે અને તેઓ અલ્લાહના સોગંદ ખાઈને કહે, અમે કોઈ વ્યક્તિગત ફાયદાના બદલે સાક્ષી વેચવાવાળા નથી, અને ચાહે કોઈ અમારો સગો જ કેમ ન હોય, અમે તેની તરફ પક્ષપાત દાખવીશું નહીં, અને ન તો અમે અલ્લાહ માટેની સાક્ષીને છુપાવનારા છીએ. જો અમે આવું કર્યું તો ગુનેગારોમાં ગણાઈશું. પરંતુ જો ખબર પડી જાય કે આ બંને પોતાના ગુનામાં નાખ્યા છે, તો પછી તેમની જગ્યાએ બે બીજી વ્યક્તિઓ જે તેમની સરખામણીમાં સાક્ષી આપવા માટે વધુ લાયક હોય, એ લોકોમાંથી ઊભી થાય જેમને તેમના હકથી વંચિત રાખવામાં આવ્યા હોય, અને તેઓ અલ્લાહના સોગંદ ખાઈને કહે, અમારી સાક્ષી એમની સાક્ષી કરતાં વધુ સાચી છે, અને અમે અમારી સાક્ષીમાં જરા પણ હદથી વધી ગયા નથી. જો અમે આવું કર્યું તો જુલમીઓમાંથી હોઈશું. આ પદ્ધતિ દ્વારા લોકો સાચી સાક્ષી આપશે તેની વધુ અપેક્ષા રાખી શકાય છે, અથવા ઓછામાં ઓછું આ વાતનો જ ડર રાખશે કે તેમની સોગંદો પછી બીજી સોગંદો વડે ક્યાંક તેમનું ખંડન ન થઈ જાય. અલ્લાહથી ડરો અને સાંભળો, અલ્લાહ ના ફરમાનોને પોતાના માર્ગદર્શનથી વંચિત કરી દે છે. જે દિવસે અલ્લાહ બધા જ રસૂલોને એકઠા કરી પૂછશે કે તમને શું જવાબ આપવામાં આવ્યો, તો તેઓ કહેશે કે અમને કશી ખબર નથી, આપ જ તમામ છુપી હકીકતો જાણો છો. કુમ
પછી કલ્પના કરો એ સમયની જ્યારે અલ્લાહ ફરમાવશે, હે મરિયમના પુત્ર ઈસા, યાદ કર મારી એ કૃપાને જે મેં તારી માતા ઉપર કરી હતી. મેં પવિત્ર રૂહ વડે તારી મદદ કરી. તું પારણામાં પણ લોકો સાથે વાત કરતો હતો, અને મોટી વયે પહોંચીને પણ મેં તને ગ્રંથ અને ડહાપણ અને તોરાત અને ઇંજીલની તાલીમ આપી. તું મારા હુકમથી પક્ષીના આકારનું માટીનું પૂતળું બનાવતો અને તેમાં ફૂંક મારતો હતો, અને તે મારા હુકમથી પક્ષી બની જતો હતો. તું જન્મજાત આંધળા અને રક્ત પિત્યાને મારા હુકમથી સાજો કરતો હતો. તું મર્દાને મારા હુકમથી કાઢતો હતો. પછી જ્યારે તું બની ઇસરાયલ પાસે સ્પષ્ટ નિશાનીઓ લઈને પહોંચ્યો, અને જે લોકો તેમના પૈકી સત્યનો ઇનકાર કરનારા હતા, તેમણે કહ્યું કે આ નિશાનીઓ જાદુ સિવાય બીજું કંઈ નથી. તો મેં તને એમનાથી બચાવ્યો, અને જ્યારે મેં હવારીઓને ઈશારો કર્યો કે મારી ઉપર અને મારા રસૂલ ઉપર ઈમાન લાવો, ત્યારે તેમણે કહ્યું અમે ઈમાન લાવ્યા અને સાક્ષી રહો કે અમે મુસ્લિમ છીએ. હવારીઓ વિશે આ કિસ્સો પણ યાદ રહે કે જ્યારે હવારીઓએ કહ્યું, હે ઈસા ઇબ્ને મરિયમ, શું તમારો રબ અમારી ઉપર આકાશમાંથી ભોજનનો એક થાળ ઉતારી શકે છે? તો ઈસાએ કહ્યું, અલ્લાહથી ડરો જો તમે મોમિન હો.
તેમણે કહ્યું, અમે માત્ર એટલું જ ચાહીએ છીએ કે એ થાળમાંથી ખાઈએ અને અમારા દિલ સંતોષ પામે અને અમને માલૂમ થઈ જાય કે તમે અમને જે કંઈ કહ્યું છે તે સાચું છે અને અમે તેની ઉપર સાક્ષી થઈએ. આ પ્રસંગે ઈસા ઇબ્ને મરિયમે દુઆ કરી, હે ખુદા, અમારા રબ, અમારી ઉપર આકાશમાંથી એક થાળ ઉતાર જે અમારા માટે અને અમારી પહેલાં અને પછીના લોકો માટે આનંદનો પ્રસંગ ઠરે અને તારા તરફથી એક નિશાની હોય. અમને રોજી આપ અને તું સર્વશ્રેષ્ઠ રોજી આપનાર છે. અલ્લાહે જવાબ આપ્યો, હું તેને તમારી ઉપર ઉતારવાનો છું, પરંતુ એ પછી તમારા પૈકી જે કુફર કરશે તેને હું એવી સજા આપીશ જે મેં કોઈને નહીં આપી હોય. إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ إن كنت قلته فقد علمته تعلم ما في نفسي ولا أعلم ما في نفسك إنك أنت علام. ટૂંકમાં જ્યારે આ ઉપકારો યાદ દેવડાવી અલ્લાહ ફરમાવશે, હે ઈસા ઇબ્ને મરિયમ, શું તે લોકોને કહ્યું હતું કે ખુદા સિવાય મને અને મારી માતાને પણ ખુદા બનાવી લો? તો તે જવાબમાં કહેશે, પાક છે તારી હસ્તી, મારું આ કામ ન હતું કે એ વાત કહેત જે કહેવાનો મને અધિકાર ન હતો. જો મેં આવી વાત કહી હોત તો આપને જરૂર ખબર હોત. આપ જાણો છો જે કંઈ મારા દિલમાં છે અને હું નથી જાણતો જે કંઈ આપના દિલમાં છે. આપ તો સર્વ છુપી હકીકતો ના જાણનાર છો. شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ
وكنت عليهم شهيدا ما دمت فيهم فلما توفيتني كنت أنت الرقيب عليهم وأنت على كل شيء شهيد. मैं तेमने ए सिवाय कई कहूं नहीं जेनो आपे हुकम आप्यो हतो ए के अल्लाह नी बंदगी करो जे मारो पण रब छे अने तमारो रब पण हूँ त्यां सुधी तेमनो निरीक्षक हतो ज्यां सुधी हूँ तेमनी वच्चे हतो जारे आपे मने पाछो बोलावी लीधो तो आप तेमनी उपर निरीक्षक हता अने आप तो बधीज वस्तुओ उपर निरीक्षक छो. إنهم عبادك وإن تغفر لهم فإنك أنت العزيز الحكيم. હવે જો આપ તેમને સજા આપો તો તેઓ આપના બંદા છે અને જો માફ કરી દો તો આપ સૌની ઉપર પ્રભુત્વશાળી અને ડાપણ વાળા છો. قال الله هذا يوم ينفع الصادقين صدقهم لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها رضي الله عنهم ورضوا عنه ذلك الفوز العظيم. ત્યારે અલ્લાહ ફરમાવશે આ એ દિવસ છે જેમાં સાચા લોકોને તેમની સચ્ચાઈ નફો આપે છે. તેમના માટે એવા બાગો છે જેની નીચે નદીઓ વહી રહી છે. અહીં તેઓ હંમેશા રહેશે. અલ્લાહ તેમનાથી પ્રસન્ન થયો અને તેઓ અલ્લાહથી આ જ મોટી સફળતા છે. આકાશો અને ધરતી અને તમામ વસ્તુઓની બાદશાહી અલ્લાહ માટે જ છે અને તે દરેક વસ્તુ ઉપર શક્તિ ધરાવે છે. સૂરય અનામ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. પ્રશંસા અલ્લાહ માટે છે જેણે આકાશો અને ધરતીને સર્જ્યા, પ્રકાશ અને અંધારા બનાવ્યા. આમ છતાં પણ એ લોકો જેમણે સત્યના આમંત્રણને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે, બીજાઓને પોતાની રબની સમકક્ષ ઠેરવી રહ્યા છે. એ જ છે જેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી તમારા માટે જીવનની એક મુદ્દત નક્કી કરી દીધી અને એક બીજી મુદ્દત હજી પણ છે જે તેને ત્યાં નિશ્ચિત થયેલી છે, પણ તમે લોકો શંકામાં પડેલા છો.
ظَهْرَكُمْ وَيَعْلَمُ مَا تَكْسِبُونَ એ જ એક અલ્લાહ આકાશોમાં પણ છે અને ધરતીમાં પણ તમારી ઉઘાડી અને છુપી બધી જ સ્થિતિ જાણે છે અને જે બુરાઈ અથવા ભલાઈ તમે કમાવો છો તેનાથી સારી પેઠે વાકેફ છે લોકોની હાલત એવી છે કે તેમના રબની નિશાનીઓ પૈકી કોઈ નિશાની એવી નથી જે તેમની સામે આવી હોય અને તેમણે મોઢું ન ફેરવી લીધું હોય આથી હવે જે સત્ય તેમની પાસે આવ્યું તો તેને પણ તેમણે ખોટો ઠેરવી દીધો તો જે વસ્તુની તેઓ અત્યાર સુધી મજાક ઉડાવતા રહ્યા છે مكناهم في الأرض ما لم نمكن لكم وأرسلنا السماء عليهم مدرارا ટૂંક સમયમાં તેના વિશે કેટલીક ખબરો તેમને પહોંચશે શું આ લોકોએ જોયું નથી કે તેમની પહેલા આવી કેટલી કોમોને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ જેમને પોત પોતાના જમાનામાં સત્તા પ્રાપ્ત હતી તેમને અમે ધરતી ઉપર એ સત્તા બક્ષી હતી જે તમને નથી બક્ષી તેમની ઉપર અમે આકાશમાંથી ખૂબ વરસાદ વરસાવ્યો અને તેમની નીચે નદીઓ વહેવડાવી દીધી પરંતુ જ્યારે તેમણે નિયમતો બદલ આભાર વ્યક્ત ન કર્યો તો અમે તેમના ગુનાઓના કારણે તેમને નષ્ટ કરી દીધા અને તેમના સ્થાને બીજા યુગની કોમોને ઉઠાવી હે પૈગંબર જો અમે તમારી ઉપર કોઈ લિખિત પુસ્તક પણ ઉતારી દેત અને લોકો તેને પોતાના હાથો વડે સ્પર્શ કરીને પણ જોઈ લેત તો પણ જેમણે સત્યનો ઇનકાર કર્યો છે તેઓ એમ જ કહેત કે આ તો નર્યો જાદુ છે કહે છે
કે આ નબી ઉપર શા માટે કોઈ ફરિશ્તો ઉતારવામાં નથી આવ્યો? જો ક્યાંક અમે ફરિશ્તો ઉતારી દીધો હોત તો અત્યાર સુધી ક્યારનો ફેંસલો થઈ ચૂક્યો હોત, પછી તેમને કોઈ મહેતલ ના આપવામાં આવત. અને જો અમે ફરિશ્તાને ઉતારત તો પણ તેને મનુષ્યના રૂપમાં જ ઉતારત અને આવી રીતે તેમને એ જ શંકામાં નાખી દેત જેમાં અત્યારે તેઓ પડેલા છે. હે નબી, તમારી પહેલા પણ ઘણા રસૂલોની મજાક ઉડાડવામાં આવી છે, પરંતુ એ મજાક ઉડાવનારાઓને છેવટે એ જ હકીકતે ઘેરી લીધા જેની તેઓ મજાક ઉડાવતા હતા. તેમને કહો, જરા ધરતી ઉપર હરી ફરીને જુઓ, ખોટું ઠેરવનારાઓનો શું અંજામ આવ્યો છે. આમને પૂછો, આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે કોનું છે? કહો, બધું અલ્લાહનું જ છે. તેણે કૃપા અને મહેરબાનીને પોતાના ઉપર ફરજિયાત કરી લીધા છે, આથી જ તે નાફરમાનીઓ બદલ તમને જલ્દીથી પકડી નથી લેતો. કયામતના દિવસે એ તમને સૌને જરૂર એકઠા કરશે. આ તદ્દન શંકારહિત હકીકત છે. પરંતુ જે લોકોએ પોતાની જાતને પોતે જ વિનાશના જોખમમાં મૂકી દીધી છે તેઓ આને માનતા નથી. રાતના અંધકારમાં અને દિવસના અજવાળાઓમાં જે કંઈ સ્થિર છે બધું જ અલ્લાહનું છે અને તે બધું જ સાંભળે અને જાણે છે. કહો, અલ્લાહને છોડીને શું હું કોઈ બીજાને પોતાનો વાલી બનાવી લઉં? એ અલ્લાહને છોડીને જે ધરતી અને આકાશોનો સર્જનહાર છે અને જે ખોરાક આપે છે, ખોરાક લેતો નથી. કહો, મને તો આ જ હુકમ આપવામાં આવ્યો છે કે સૌ પહેલાં હું તેની આગળ આજ્ઞા પાલનમાં માથું ઝુકાવું. અને ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે કોઈ શિર્ક કરતો હોય તો કરે, તું કોઈ પણ સંજોગોમાં મુશ્રિકોમાં સામેલ ન થા. Yeah.
कहो, जो हूँ मारा रबनी नाफरमानी करूँ तो डरू छू कि एक मोटा भयंकर दिवसे मारे सजा भोगवी पड़शे। એ દિવસે જે સજાથી બચી ગયો તેની ઉપર અલ્લાહે ઘણી જ કૃપા કરી અને આજ સ્પષ્ટ સફળતા છે। જો અલ્લાહ તમને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડે તો તેના સિવાય કોઈ નથી જે તમને એ નુકસાનથી બચાવી શકે, અને જો તે તમને કોઈ ભલાઈથી નવાજે તો તે દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે। તે પોતાના બંદાઓ ઉપર સંપૂર્ણ સત્તા ધરાવે છે અને ડાપણવાળો તથા બધી ખબર રાખનારો છે। આમને પૂછો, કોની સાક્ષી સૌથી શ્રેષ્ઠ છે? કહો, મારી અને તમારી વચ્ચે અલ્લાહ સાક્ષી છે, અને આ કુરાન મારી તરફ વહી મારફતે મોકલવામાં આવ્યું છે, જેથી તમને અને જેને જેને આ પહોંચે સૌને ચેતવી દઉં। શું ખરેખર તમે લોકો આ સાક્ષી આપી શકો છો કે અલ્લાહની સાથે બીજા ખુદાઓ પણ છે? કહો, હું તો આની સાક્ષી હરગીજ આપી શકતો નથી। કહો, ખુદા તો તે જ એક છે અને મને એ શિર્ક સાથે જરા પણ નિસ્બત નથી જે તમે કરી રહ્યા છો। જે લોકોને અમે ગ્રંથ આપ્યો છે તેઓ આ વાતને એવી ચોકસાઈપૂર્વક ઓળખે છે જેવી રીતે તેઓ પોતાના પુત્રોને ઓળખે છે, પરંતુ જેમણે પોતાને નુકસાનમાં નાખી દીધા છે તેઓ આને નથી માનતા। અને એ વ્યક્તિથી વધુ જુલમી કોણ હશે
જે અલ્લાહ ઉપર ઝૂઠો આક્ષેપ મૂકે અથવા અલ્લાહની નિશાનીઓને ખોટી ઠેરવે? નિશંક આવા જુલમીઓ ક્યારેય સફળતા પામી શકતા નથી. જે દિવસે અમે આ સૌને એકઠા કરીશું અને મુશ્રિકોને પૂછીશું કે હવે એ તમારા ઠેરવેલા ભાગીદારો ક્યાં છે જેમને તમે પોતાના ખુદા સમજતા હતા? તો તેઓ આ સિવાય કોઈ યુક્તિ અજમાવી શકશે નહીં કે આ ખોટું નિવેદન આપે કે હે અમારા માલિક, તારા સોગંદ, અમે હરગિજ મુશ્રિક ન હતા. જુઓ એ વખતે આ કેવી રીતે પોતાના માટે જુઠ્ઠાણું ઘડી કાઢશે અને ત્યાં તેમના બધા બનાવટી ખુદાઓ ખોવાઈ જશે. તેમના પૈકી કેટલાક લોકો એવા છે જેઓ કાન ધરીને તમારી વાતો સાંભળે છે, પરંતુ વાત એમ છે કે અમે તેમના દિલો ઉપર પડદા નાખી દીધેલા છે, જેના કારણે તેઓ આને જરા પણ નથી સમજતા અને તેમના કાનો સૂના કરી દીધા છે કે બધું જ સાંભળ્યા પછી પણ કંઈ નથી સાંભળતા. તેઓ ચાહે કોઈ પણ નિશાની જોઈ લે, તેની ઉપર ઈમાન લાવશે નહીં. હદ તો એ છે કે જ્યારે તેઓ તમારી પાસે આવીને તમારી સાથે ઝઘડે છે, તો તેમના પૈકી જે લોકોએ ઇનકારનો નિર્ણય કરી લીધો છે, તેઓ બધી વાતો સાંભળ્યા પછી એમ જ કહે છે કે આ પ્રાચીન વાર્તાઓ સિવાય કશું નથી. તેઓ આ સાચી વાતને સ્વીકારતા લોકોને અટકાવે છે અને પોતે પણ આનાથી દૂર ભાગે છે. તેઓ સમજે છે કે આમ કરીને તેઓ તમારું કંઈ બગાડી રહ્યા છે, જો કે હકીકતમાં તેઓ પોતાના જ વિનાશની સામગ્રી તૈયાર કરી રહ્યા છે, પરંતુ તેમને આનું ભાન નથી.
कदाच तमे ए वखतनी हालत जोई शकता जारे तेमने दोजकना किनारे उभा करवामा आवशे। ते वखते तेओ कहशे के कदाच कोई रस्तो एवो होय के अमने दुनिया मा पाछा मोकलवामा आवे अने पोताना रबनी निशानियों ने खोटी न ठेरवीए अने ईमान लावनारों मा सामेल थईए। હકીકતમાં આ વાત તેઓ માત્ર એ કારણે કહેશે કે જે હકીકત ઉપર તેમણે પડદો નાખી રાખ્યો હતો તે ત્યારે ઉઘડીને તેમની સામે આવી ચૂકી હશે। નહીં તો જો તેમને પાછલા જીવન તરફ પાછા મોકલવામાં આવે તો ફરી પાછું એ જ બધું કરે જેની તેમને મનાઈ કરવામાં આવી છે। તેઓ તો છે જ જૂઠા, આથી પોતાની આ ઈચ્છા વ્યક્ત કરતા પણ જૂઠ જ બોલશે। આજે આ લોકો કહે છે કે જિંદગી જે કંઈ પણ છે બસ આ જ અમારું દુનિયાનું જીવન છે અને અમને મૃત્યુ પછી કદાપી બીજી વાર ઉઠાડવામાં નહીં આવે। કદાચ એ દ્રશ્ય તમે જોઈ શકો જ્યારે તેઓ પોતાના રબની સામે ઊભા કરવામાં આવશે। તે વખતે તેમનો રબ તેમને પૂછશે, શું આ હકીકત નથી? તેઓ કહેશે, હા હે અમારા રબ, આ હકીકત જ છે। તે ફરમાવશે, સારું, તો હવે પોતાના હકીકતના ઇનકારના પરિણામ રૂપે સજાનો સ્વાદ ચાખો। નુકસાનમાં ગયા એ લોકો જેમણે અલ્લાહ સાથેની પોતાની મુલાકાતની ખબરને ખોટી ઠેરવી। જ્યારે અચાનક એ ઘડી આવી જશે તો આ જ લોકો કહેશે, અફસોસ, આપણાથી આ મામલામાં કેવી ભૂલ થઈ। અને તેમની હાલત એવી હશે કે પોતાની પીઠો ઉપર પોતાના ગુનાઓના બોજ ઉપાડી રહ્યા હશે। જુઓ કેવો ખરાબ બોજ છે જે આ લોકો ઉપાડી રહ્યા છે। દુનિયાનું જીવન તો એક ખેલ અને એક તમાશો છે। હકીકતમાં આખિરતનું ઠેકાણું જ તે લોકો માટે સારું છે જે લોકો નુકસાનથી બચવા માગે છે। પછી શું તમે લોકો બુદ્ધિનો ઉપયોગ નહીં કરો? કહો
યજહદૂન હે નબી અમને ખબર છે કે જે વાતો આ લોકો કહે છે તેનાથી તમને દુઃખ પહોંચે છે આ લોકો તમને ખોટા ઠેરવતા નથી બલકે આ જુલમીઓ હકીકતમાં અલ્લાહની આયતોનો ઇનકાર કરી રહ્યા છે તમારી પહેલા પણ ઘણા રસૂલોને ખોટા ઠેરવવામાં આવી ચૂક્યા છે પરંતુ આ ઝૂઠ ઉપર અને એ ઈજા ઉપર જે તેમને પહોંચાડવામાં આવી તેમણે ધીરજ રાખી અહીં સુધી કે તેમની પાસે અમારી મદદ પહોંચી ગઈ અલ્લાહની વાતોને બદલી કાઢવાની તાકાત કોઈનામાં નથી અને અગાઉ થઈ ગયેલા રસૂલો સાથે જે થયું તેના અહેવાલો તમને પહોંચી જ ગયા છે હવે જો આ લોકોની ઉપેક્ષા તમારાથી સહન ન થતી હોય તો જો તમારામાં શક્તિ હોય તો ધરતીમાં કોઈ સુરંગ શોધી કાઢો અથવા આકાશમાં સીડી લગાવો અને તેમની પાસે કોઈ નિશાની લાવવાની કોશિશ કરી જુઓ જો અલ્લાહ ચાહત તો આ સૌને માર્ગદર્શન ઉપર એકત્ર કરી શકતો હોત આથી નાદાન ન બનો સત્યનું આમંત્રણ તેઓ જ સ્વીકારે છે જેઓ સાંભળે છે અને મળદા તો એમને તો અલ્લાહ બસ કબરોમાંથી જ ઉઠાવશે અને પછી તેમને તેની અદાલતમાં રજૂ થવા માટે પાછા લાવવામાં આવશે આ લોકો કહે છે કે આ નબી ઉપર તેના રબ તરફથી કોઈ નિશાની શા માટે ઉતારવામાં ન આવી કહો અલ્લાહ નિશાની ઉતારવા માટે સંપૂર્ણપણે શક્તિમાન છે પરંતુ આમાંના ઘણા ખરા લોકો અજ્ઞાનતામાં પડેલા છે ما فرقنا في الكتاب
ધરતી ઉપર ચાલતા કોઈ જાનવર અને હવામાં પાંખો વડે ઉડતા કોઈ પક્ષીને જોઈ લો, આ સૌ તમારી જેમ જ જુદી જુદી જાતો છે. અમે આમના ભાગ્ય લેખમાં કોઈ કસર રાખી નથી. પછી આ બધા પોતાના રબની તરફ સમેટી લેવામાં આવે છે. પરંતુ જે લોકો અમારી આયતોને ખોટી ઠેરવે છે તેઓ બહેરા અને મૂંગા છે, અંધારામાં પડેલા છે. અલ્લાહ જેને ચાહે છે ભટકાવી દે છે અને જેને ચાહે છે સીધા માર્ગ ઉપર લગાવી દે છે. આમને કહો, જરાક વિચાર કરીને બતાવો, જો ક્યારેક તમારી ઉપર અલ્લાહ તરફથી કોઈ મોટી મુસીબત આવી જાય છે અથવા અંતિમ ઘડી આવી પહોંચે છે તો એ વખતે તમે અલ્લાહ સિવાય કોઈ બીજાને પોકારો છો? બોલો જો તમે સાચા હોવ. એ વખતે તમે અલ્લાહને જ પોકારો છો, પછી જો તે ચાહે છે તો તે મુસીબત તમારી ઉપરથી ટાળી દે છે. આવા સમયે તમે પોતાના ઠેરવેલા ભાગીદારોને ભૂલી જાઓ છો. તમારી અગાઉ અનેક કોમો તરફ અમે રસૂલો મોકલ્યા અને એ કોમોને મુસીબતો અને દુઃખોમાં નાખી જેથી તેઓ આજીજીપૂર્વક અમારી સામે ઝૂકી પડે. પછી જ્યારે અમારી તરફથી તેમની ઉપર સંકટ આવ્યું તો શા માટે તેમણે આજીજી ન કરી? પરંતુ તેમના હૃદય તો ઓર સખત થઈ ગયા અને શેતાને તેમને હૈયા ધારણ આપી કે જે કંઈ તમે કરી રહ્યા છો ઘણું સારું કરી રહ્યા છો. પછી જ્યારે તેમણે એ શિખામણ જે તેમને આપવામાં આવી હતી ભૂલાવી દીધી તો અમે દરેક પ્રકારની સમૃદ્ધિના દ્વાર તેમના માટે ઉઘાડી દીધા. ત્યાં સુધી
કે જ્યારે તેઓ એ બક્ષિસોમાં જે તેમને એનાયત કરવામાં આવી હતી મગ્ન થઈ ગયા તો અચિંતા અમે તેમને ઝડપી લીધા અને હવે સ્થિતિ આ હતી કે તેઓ દરેક ભલાઈથી નિરાશ હતા. والحمد لله رب العالمين. આવી રીતે તે લોકોને જડમૂળથી ઉખેડી નાખવામાં આવ્યા જેમણે જુલમ કર્યો હતો, અને પ્રશંસા છે અલ્લાહ સર્વ જગતોના માલિક માટે કે તેણે તેમને જડમૂળથી ઉખાડી ફેંક્યા. أخذ الله سمعكم وأبصاركم وختم على قلوبكم من إله غير الله يأتيكم به હે નબી, આમને કહો, ક્યારે તમે આ પણ વિચાર્યું કે જો અલ્લાહ તમારી દ્રષ્ટિ અને સાંભળવાની શક્તિ તમારી પાસેથી છીનવી લે અને તમારા દિલો ઉપર મહોર મારી દે તો અલ્લાહ સિવાય બીજો કયો ખુદા છે જે આ શક્તિઓ તમને પાછી અપાવી શકતો હોય? જુઓ કેવી રીતે વારંવાર અમે પોતાની નિશાનીઓ તેમની સામે રજૂ કરીએ છીએ અને પછી તેઓ કેવી રીતે આની ઉપેક્ષા કરી જાય છે. કહો, ક્યારે તમે વિચાર્યું કે જો અલ્લાહ તરફથી ઓચિંતો અથવા ખુલ્લી રીતે તમારી ઉપર પ્રકોપ આવી જાય તો શું અત્યાચારીઓ સિવાય કોઈ બીજો માર્યો જશે? અમે જે રસૂલ મોકલીએ છીએ એટલા જ માટે તો મોકલીએ છીએ કે તેઓ સદાચારી લોકોને શુભ સમાચાર આપનારા અને દુરાચારીઓને ડરાવનારા હોય. પછી જે લોકો તેમની વાત માની લે અને પોતાનું વર્તન સુધારી લે તેમના માટે કોઈ ભય અને દુઃખનો પ્રસંગ નથી. અને જે લોકો અમારી આયતોને ખોટી ઠેરવે તેઓ પોતાની નાફરમાનીના પરિણામે સજા ભોગવીને રહેશે. ولا
हे नबी, एमने कहो, हूँ तमने एम नथी कहतो के मारी पासे अल्लाहना खजाना छे, न हूँ अदृश्यनु ज्ञान धराऊं छू, अने न तो एम कहूँ छू के हूँ फरिश्तो छू, हूँ तो मात्र ए वहीनु अनुसरण करूँ छू जे मारी ऊपर उतारवामां आवे छे। पछी आमने पूछो, शू आंधळो अने देखतो बन्ने समान होई शके छे? शू तमे विचारता नथी? અને હે નબી, તમે આ વહીના શિક્ષણ દ્વારા એ લોકોને શિખામણ આપો જે એ બીક રાખે છે કે તેમને પોતાના રબની સમક્ષ ક્યારેક એવી સ્થિતિમાં રજૂ કરવામાં આવશે કે તેના સિવાય ત્યાં કોઈ એવો અધિકારવાળો નહીં હોય જે તેમની હિમાયત કરનાર અને મદદગાર થાય અથવા તેમની ભલામણ કરે। કદાચ આ શિખામણથી ચેતી જઈને તેઓ અલ્લાહથી ડરવાનું વલણ અપનાવી લે। અને જે લોકો પોતાના રબને રાત દિવસ પોકારતા રહે છે અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે, તેમને પોતાનાથી દૂર ન ભગાડો। તેમના હિસાબમાંથી કોઈ વસ્તુનો બોજો તમારી ઉપર નથી અને તમારા હિસાબમાંથી કોઈ વસ્તુનો બોજો તેમની ઉપર નથી। આમ છતાં પણ જો તમે તેમને દૂર ભગાડશો તો જુલમીઓમાં ગણાશો। હકીકતમાં અમે આવી રીતે આ લોકોમાંથી કેટલાકને કેટલાકો વડે અજમાઈશમાં નાખ્યા છે જેથી તેઓ તેમને જોઈને કહે, શું આ છે અમારામાંના એ લોકો જેમની ઉપર અલ્લાહની કૃપા થઈ છે? હા, શું અલ્લાહ પોતાના આભારી બંદાઓને તેમના કરતા વધુ નથી જાણતો? فأنه غفور رحيم।
જ્યારે તમારી પાસે એ લોકો આવે જેઓ અમારી આયતો ઉપર ઈમાન લાવે છે તો તેમને કહો તમારી ઉપર સલામતી છે, તમારા રબે તમારી ઉપર દયા કરવાનું અનિવાર્ય કરી લીધું છે, આ તેની મહેરબાની છે કે જો તમારામાંથી કોઈ અજાણતામાં બુરું કામ કરી બેઠો હોય પછી તોબા કરે અને સુધારી લે તો તે તેને માફ કરી દે છે અને દયા દાખવે છે. અને આવી રીતે અમે પોતાની નિશાનીઓનું વિગતવાર વર્ણન કરીએ છીએ જેથી ગુનેગારોનો માર્ગ બિલકુલ જાહેર થઈ જાય. હે નબી, આમને કહો તમે અલ્લાહ સિવાય જે બીજાઓને પોકારો છો તેમની બંદગી કરવાની મને મનાઈ કરવામાં આવી છે. કહો હું તમારી ઈચ્છાઓનું અનુસરણ નહીં કરું, જો મેં આવું કર્યું તો ભટકી ગયો, સીધો માર્ગ પામનારાઓ પૈકીનો ન રહ્યો. કહો હું પોતાના રબ તરફથી મળેલ સ્પષ્ટ દલીલ ઉપર છું અને તમે તેને ખોટી ઠેરવી દીધી છે. હવે મારા અધિકારમાં એ વસ્તુ નથી જેના માટે તમે ઉતાવળા થયા છો. નિર્ણય કરવાનો સંપૂર્ણ અધિકાર અલ્લાહને છે, તે જ સત્ય વર્ણવે છે અને તે જ સૌથી સારો નિર્ણય કરનાર છે. કહો જો ક્યાંક એ વસ્તુ મારા અધિકારમાં હોત જેના માટે તમે ઉતાવળા થઈ રહ્યા છો તો મારી અને તમારી વચ્ચે ક્યારનો ફેંસલો થઈ ગયો હોત. પરંતુ અલ્લાહ વધુ સારી રીતે જાણે છે કે અત્યાચારીઓની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. તેની જ પાસે ગેબ એટલે કે અદ્રશ્યની ચાવીઓ છે જેને તેના સિવાય કોઈ નથી જાણતું. સમુદ્ર અને ભૂમિમાં જે કંઈ છે બધાથી તે વાકેફ છે. વૃક્ષ ઉપરથી પડનાર કોઈ પાંદડું એવું નથી જેની જાણ તેને ન હોય. ધરતીના અંધારા
ફળોમાં કોઈ દાણો એવો નથી જેનાથી તે વાકેફ ન હોય. સૂકું અને લીલું બધું જ એક ખુલ્લા ગ્રંથમાં લખેલું છે. તે જ છે જે રાત્રે તમારા આત્માઓ લઈ લે છે અને દિવસે જે કંઈ તમે કરો છો તેને જાણે છે. પછી બીજા દિવસે તે તમને આ જ કામકાજની દુનિયામાં પાછા મોકલી દે છે જેથી જીવનની નક્કી કરેલી મુદ્દત પૂરી થાય. છેવટે તેની જ તરફ તમારે પાછા ફરવાનું છે. પછી તે તમને બતાવી દેશે કે તમે શું કરતા રહ્યા છો. પોતાના બંદાઓ ઉપર તે સંપૂર્ણ કાબૂ ધરાવે છે અને તમારી ઉપર નજર રાખનાર મુકરર કરી મોકલે છે ત્યાં સુધી કે જ્યારે તમારામાંથી કોઈનો મૃત્યુનો સમય આવી જાય છે તો તેના મોકલેલા ફરિશ્તા તેના પ્રાણ કાઢી લે છે અને પોતાની ફરજ બજાવવામાં સહેજ પણ કસર રાખતા નથી. પછી બધાને જ અલ્લાહ તેમના સાચા માલિક તરફ પાછા લાવવામાં આવે છે. બરાબર જાણી લો, ફેસલાના સર્વ અધિકારો તે જ ધરાવે છે અને તે સૌથી ઝડપી હિસાબ લેનારો છે. હે નબી, આમને પૂછો, ભૂમિ અને સમુદ્રના અંધકારમાં કોણ તમને જોખમોથી બચાવે છે? કોણ છે જેની પાસે તમે મુસીબતના સમયે કરગરી કરગરીને અને છાની રીતે દુઆઓ માંગો છો? કોને કહો છો કે જો આ વિપત્તિમાંથી તેણે અમને બચાવી લીધા તો અમે જરૂર આભારી થઈશું. કહો, અલ્લાહ તમને આનાથી અને દરેક તકલીફથી છુટકારો આપે છે, પછી તમે બીજાઓને તેનો ભાગીદાર ઠેરવો છો. أرجلكم
يَلْبِسَكُمْ شِيَعًا وَيُذِيقَ بَعْضَكُمْ بَأْسَ بَعْضٍ انظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ لَعَلَّهُمْ يَفْقَهُونَ। कहो ते एम करवा माटे शक्तिमान छे के तमारी उपर कोई आफत उपर थी उतारी दे अथवा तमारा पग नीचे थी उभी करी दे अथवा तमने जूथों में वहची ने एक जूथ ने बीजा जूथनी ताकत नो स्वाद चकाड़ी दे। जुओ अमे केवी रीते वारंवार विविध रीते पोताने निशानियों तेमनी सामे रजू करी रहा छीए कदाच तेओ हकीकत ने समझी ले। قل لست عليكم بوكيل। तमारी कौम तेनो इनकार करी रही छे जो के ते हकीकत छे। एमने कही दो के हूँ तमारी ऊपर निरीक्षक बनावामां आव्यो नथी। दरेक वातना जाहिर थवानो एक समय नियत छे टूंक समय मां ज तमने पोताने परिणाम जणाई जशे। وَإِمَّا يُنْسِيَنَّكَ الشَّيْطَانُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرَى مَعَ الْقَوْمِ الظَّالِمِينَ। અને હે નબી જ્યારે તમે જુઓ કે લોકો અમારી આયતોની નુક્તેચીની કરી રહ્યા છે તો તેમની પાસેથી ખસી જાઓ ત્યાં સુધી કે તેઓ આ વાત છોડીને બીજી વાતોમાં લાગી જાય। અને જો ક્યારેક શૈતાન તમને ભૂલાવવામાં નાખી દે તો જે વખતે તમને આ ભૂલનો અહેસાસ થઈ જાય તે પછી ફરી આવા અત્યાચારી લોકો પાસે ન બેસો। તેમના હિસાબમાંથી કોઈ વસ્તુની જવાબદારી પરહેજગાર લોકો ઉપર નથી। અલબત્ત શિખામણ આપવી તેમની ફરજ છે કદાચ તેઓ ખોટા રસ્તે જવાથી બચી જાય। كسبوا لهم شراب من حميم।
છોડી દો એ લોકોને જેમણે પોતાના દીનને ખેલ અને તમાશો બનાવી મૂક્યો છે અને જેમણે દુનિયાના જીવને ભ્રમ નાખી રાખ્યા છે. હા, પરંતુ આ કુરાન સંભળાવીને શિખામણ અને ચેતવણી આપતા રહો કે ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના કરતૂકોની આફતમાં ફસાઈ ન જાય અને સપડાય તો પણ એવી રીતે કે અલ્લાહથી બચાવનાર કોઈ હિમાયતી કે મદદગાર અને કોઈ ભલામણ કરનાર તેના માટે ન હોય. અને જો તે દરેક શક્ય વસ્તુ ફિદિયામાં આપીને છૂટવા ચાહે તો પણ તેની પાસેથી કબૂલ કરવામાં ન આવે, કારણ કે આવા લોકો તો ખુદ પોતાની કમાણીના પરિણામે પકડવામાં આવશે. એમને તો પોતાના સત્યના ઇનકારના બદલા રૂપે પીવા માટે ઉકળતું પાણી અને પીડાકારી સજા ભોગવવા મળશે. હે નબી, આમને પૂછો, શું અમે અલ્લાહને છોડીને એમને પોકારીએ જેઓ ન તો અમને ફાયદો પહોંચાડી શકે છે ન તો નુકસાન? અને જ્યારે અલ્લાહ અમને સીધો માર્ગ બતાવી ચૂક્યો છે તો શું હવે અમે પાછી પાની કરીએ? શું અમે અમારી હાલત તેના જેવી કરી લઈએ જેને શેતાનોએ ભૂમિમાં ભટકાવી દીધો હોય અને તે વ્યાકુળ બનીને ભટકી રહ્યો હોય, એ સંજોગોમાં કે તેના સાથીઓ તેને બોલાવી રહ્યા હોય કે અહીં આવો, આ સીધો માર્ગ મોજૂદ છે? કહો, હકીકતમાં સાચું માર્ગદર્શન તો માત્ર અલ્લાહનું જ માર્ગદર્શન છે અને તેની તરફથી અમને આ આદેશ મળ્યો છે કે સૃષ્ટિના માલિકની સામે આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દો. નમાઝ કાયમ કરો અને તેની નાફરમાનીથી બચો, તેની સમક્ષ તમે ભેગા કરવામાં આવશો. એ જ છે જેણે આકાશ અને ધરતીને સત્યપૂર્વક પેદા કર્યા છે અને જે દિવસે તે કહેશે કે કયામત થઈ જાય તે જ દિવસે તે થઈ જશે. તેનો ફરમાન તદ્દન સત્ય છે અને જે દિવસે તેનું રણશીંગુ ફૂંકવામાં આવશે તે દિવસે રાજ્ય તેનું જ હશે. તે અદ્રશ્ય અને દ્રશ્ય દરેક વસ્તુનો જાણનાર છે અને ડાપણવાળો તથા બધી ખબર રાખનાર છે. آلهة إني أراك وقومك
ઇબ્રાહીમનો કિસ્સો યાદ કરો, જ્યારે તેણે પોતાના પિતા આઝરને કહ્યું હતું, શું તું મૂર્તિઓને ખુદા બનાવે છે? હું તો તને અને તારી કોમને સ્પષ્ટ ગુમરાહીમાં જોઉં છું. ઇબ્રાહીમને અમે આવી જ રીતે આકાશો અને ધરતીનું રાજતંત્ર દેખાડતા હતા, અને એટલા માટે દેખાડતા હતા કે વિશ્વાસ કરનારાઓ પેકીનો થઈ જાય. આથી જ્યારે રાત તેની ઉપર છવાઈ તો તેણે એક તારો જોયો, કહ્યું આ મારો રબ છે. પરંતુ જ્યારે તે આથમી ગયો તો બોલ્યો, આથમી જનારાઓનો તો હું મોહિત નથી. પછી જ્યારે ચંદ્ર ચમકતો દેખાયો તો કહ્યું આ છે મારો રબ. પરંતુ જ્યારે તે પણ આથમી ગયો તો કહ્યું, જો મારા રબે મારું માર્ગદર્શન ન કર્યું હોત તો હું પણ ભટકી ગયેલા લોકોમાં સામેલ થઈ ગયો હોત. પછી જ્યારે સૂર્યને પ્રકાશિત જોયો તો કહ્યું આ છે મારો રબ, આ સૌથી મોટો છે. પરંતુ જ્યારે તે પણ આથમ્યો તો ઇબ્રાહીમ પુકારી ઉઠ્યો, હે મારી કોમના લોકો, મારે સૌની સાથે કોઈ નિસ્બત નથી જેમને તમે અલ્લાહના ભાગીદાર ઠેરવો છો. મેં તો એકાગ્ર થઈ મારું મુખ એ હસ્તીની તરફ કરી લીધું જેણે ધરતી અને આકાશોને પેદા કર્યા છે, અને હું હરગિજ શિર્ક કરનારાઓ પૈકીનો નથી.
તેની કોમ તેની સાથે ઝઘડો કરવા લાગી તો તેણે કોમને કહ્યું, શું તમે અલ્લાહની બાબતમાં મારી સાથે ઝઘડો કરો છો? જો કે તેણે મને સીધો માર્ગ બતાવી દીધો છે અને હું તમારા ઠેરવેલા ભાગીદારોથી નથી ડરતો. હા, જો મારો રબ ચાહે તો એ જરૂર બની શકે. મારા રબનું જ્ઞાન દરેક વસ્તુને આવરી લે છે. પછી શું તમે ભાનમાં નહીં આવો? અને છેવટે હું તમારા ઠેરવેલા ભાગીદારોથી શા માટે ડરવું, જ્યારે તમે અલ્લાહ સાથે એ વસ્તુઓને ખુદાઈમાં ભાગીદાર બનાવતા નથી ડરતા, જેમના માટે તેણે તમારી ઉપર કોઈ સનદ ઉતારી નથી. આપણા બંને પક્ષોમાંથી કોણ વધુ નિર્ભયતા અને શાંતિનો હકદાર છે? બતાવો જો તમે કંઈ જાણતા હો. હકીકતમાં તો શાંતિ તેમના જ માટે છે અને સીધા માર્ગ ઉપર તેઓ જ છે જેઓ ઈમાન લાવ્યા અને જેમણે પોતાના ઈમાનને જુલ્મ વડે દૂષિત કર્યું નથી. આ હતી અમારી એ દલીલ જે અમે ઇબ્રાહીમને તેની કોમની સામે આપી. અમે જેને ઇચ્છીએ છીએ ઉચ્ચ દરજ્જા એનાયત કરીએ છીએ. સત્ય એ છે કે તમારો રબ અત્યંત ડાપણ વાળો અને જાણકાર છે. પછી અમે ઇબ્રાહીમને ઇસાક અને યાકૂબ જેવી સંતાન આપી અને દરેકને સીધો માર્ગ દેખાડ્યો, એ જ સીધો માર્ગ જે તેના પહેલા નૂહને દેખાડ્યો હતો. અને તેની જ સંતાનમાંથી અમે દાઉદ, સુલેમાન, અયુબ, યુસુફ, મૂસા અને હારૂનને માર્ગદર્શન બક્ષ્યું. આવી રીતે અમે નેકી કરનારાઓને તેમની નેકીનો બદલો આપીએ છીએ. એની જ સંતાનમાંથી ઝકરિયા, યાયા, ઈસા અને ઇલિયાસને માર્ગ દેખાડ્યો. આમાંનો દરેક સદાચારી હતો. وَكُلًّا فَضَّلْنَا عَلَى الْعَالَمِينَ.
એના જ વંશમાંથી ઇસ્માઇલ, યસા અને ઇનુસ અને લૂતને માર્ગ દેખાડ્યો. આમાંથી દરેકને અમે દુનિયાના તમામ લોકો ઉપર શ્રેષ્ઠતા એનાયત કરી. ઉપરાંત તેમના બાપ દાદા અને તેમની સંતાન અને તેમના બંધુજનો પૈકી ઘણાને અમે નવાજ્યા. તેમને પોતાની સેવા માટે ચૂંટી લીધા અને સીધા માર્ગ તરફ તેમનું માર્ગદર્શન કર્યું. આ અલ્લાહનું માર્ગદર્શન છે જેના વડે તે પોતાના બંદાઓ પૈકી ચાહે તેને રાહ દેખાડે છે. પરંતુ જો કદાચ આ લોકોએ શિર્ક કર્યું હોત તો તેમનું સઘળું કર્યું કરાવ્યું નાશ પામત. એ લોકો હતા જેમને અમે ગ્રંથ અને હુકમ અને નબુવત એનાયત કર્યા હતા. હવે જો આ લોકો તેને માનવાનો ઇનકાર કરે છે તો પરવા નથી, અમે કેટલાક બીજા લોકોને આ નેમત સોંપી દીધી છે જેઓ આનો ઇનકાર કરનારા નથી. હે નબી, એ જ લોકો અલ્લાહ તરફથી માર્ગદર્શન પામેલા હતા, એમના જ માર્ગે તમે ચાલો અને કહી દો કે હું આ પ્રચાર અને માર્ગદર્શન કરવાના કાર્ય માટે તમારી પાસેથી કોઈ બદલો માંગતો નથી. આ તો એક જાહેર શિખામણ છે તમામ દુનિયાવાળાઓ માટે. خوضهم يلعبون
આ લોકોએ અલ્લાહ વિશે ઘણો ખોટો અંદાજ બાંધ્યો જ્યારે કહ્યું કે અલ્લાહે કોઈ મનુષ્ય ઉપર કશું ઉતાર્યું નથી. એમને પૂછો, પછી એ ગ્રંથ જે મૂસા લાવ્યો હતો, જે તમામ મનુષ્યો માટે પ્રકાશ અને માર્ગદર્શન હતો, જેને તમે ટુકડે ટુકડા કરી રાખો છો, કેટલુંક દેખાડો છો અને ઘણું ખરું છુપાવી દો છો, અને જેના વડે તમને એ જ્ઞાન આપવામાં આવ્યું જે ન તમને પ્રાપ્ત હતું ન તમારા બાપ દાદાઓને, છેવટે તેનો ઉતારનાર કોણ હતો? બસ આટલું કહી દો કે અલ્લાહ. પછી તેમને તેમની દલીલબાજીઓ સાથે રમવા માટે છોડી દો. والذين يؤمنون بالآخرة يؤمنون به وهم على صلاتهم يحافظون. એજ ગ્રંથના જેવો જ આ એક ગ્રંથ છે જે અમે ઉતાર્યો છે. ઘણી ભલાઈ અને બરકત વાળો છે. એ વસ્તુનું સમર્થન કરે છે જે આની પહેલા આવી હતી, અને એટલા માટે ઉતારવામાં આવ્યો છે કે આના વડે તમે વસ્તીઓના આ કેન્દ્ર સ્થાન એટલે કે મક્કા અને તેની આસપાસના રહેવાસીઓને ચેતવો. જે લોકો આખિરતમાં માને છે તેઓ આ ગ્રંથ ઉપર ઈમાન લાવે છે. તેમની હાલત એ છે કે પોતાની નમાઝોમાં નિયમિતતા જાળવે છે. અને એ વ્યક્તિ કરતા મોટો અત્યાચારી બીજો કોણ હશે જે અલ્લાહ ઉપર ખોટી તહમત મૂકે અથવા કહે કે મારી ઉપર વહી આવી છે, જો કે તેની ઉપર કોઈ વહી ઉતારવામાં ના આવી હોય, અથવા જે અલ્લાહની ઉતારેલી વસ્તુના મુકાબલામાં કહે કે હું પણ આવી વસ્તુ ઉતારીને દેખાડી દઈશ. કદાચ તમે એ અત્યાચારીઓને એ હાલતમાં જોઈ શકો જ્યારે તેઓ મૃત્યુની બેહોશીમાં ડૂબકીઓ ખાઈ રહ્યા હોય છે, અને ફરિશ્તા હાથ લંબાવી લંબાવીને કહી રહ્યા હોય છે, લાવો કાઢો પોતાના પ્રાણ. આજે તમને એ વાતોના બદલામાં અપમાનજનક સજા આપવામાં આવશે
જે તમે અલ્લાહ ઉપર તોહમત મૂકીને ખોટી રીતે બકતા હતા અને તેની આયતો વિરુદ્ધ વિદ્રોહ કરતા હતા. અને અલ્લાહ ફરમાવશે, લો હવે તમે એવા જ એકલા અમારી સમક્ષ હાજર થઈ ગયા જેવા અમે તમને પહેલી વખત એકલા પેદા કર્યા હતા. જે કંઈ અમે દુનિયામાં તમને આપ્યું હતું તે બધું તમે પાછળ મૂકી આવ્યા છો, અને હવે અમે તમારી સાથે તમારા એ ભલામણકર્તાઓને પણ જોતા નથી જેમના માટે તમે સમજતા હતા કે તમારા કામ પાર પાડવામાં તેમનો પણ કોઈ ભાગ છે. તમારા પરસ્પરના બધા સંપર્કો તૂટી ગયા અને એ સૌ તમને છોડી ગયા જેમનો તમે ભરોસો કરતા હતા. દાણા અને ઠળિયાને ફાડનાર અલ્લાહ છે, એ જ સજીવને નિર્જીવમાંથી કાઢે છે અને એ જ નિર્જીવને સજીવમાંથી કાઢનાર છે. આ સર્વ કામો કરનાર તો અલ્લાહ છે, પછી તમે ક્યાં બહેકતા જઈ રહ્યા છો? રાત્રિના પડદાને ચીરીને એ જ પ્રભાત કાઢે છે, તેણે જ રાત્રિને શાંતિનો સમય બનાવ્યો છે, તેણે જ ચંદ્ર અને સૂર્યના ઉદય અને અસ્તનો હિસાબ નક્કી કર્યો છે. આ બધું એ જ જબરજસ્ત શક્તિશાળી અને જાણનારની ઠેરવેલી યોજના છે. قد فصلنا الآيات لقوم يعلمون. અને એ જ છે જેણે તમારા માટે તારાઓને ભૂમિ અને સમુદ્રના અંધારાઓમાં રસ્તો શોધવા માટેના સાધન બનાવ્યા. જુઓ, અમે નિશાનીઓ સ્પષ્ટતાપૂર્વક વર્ણવી દીધી છે એ લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે. અને એ જ છે
જેણે એક જીવમાંથી તમને પેદા કર્યા પછી દરેકને માટે એક ઠેકાણું છે અને તેને સોંપી દેવા માટેનું એક સ્થાન. આ નિશાનીઓ અમે સ્પષ્ટ કરી દીધી છે એ લોકો માટે જેઓ સમજદારી ધરાવે છે. فأخرجنا منه خضرا نخرج منه حبا متراكبا ومن النخل من طلعها قنوان دانية وجنات من أعناب والزيتون والرمان مشتبها وغير متشابه અને એ જ છે જેણે આકાશમાંથી પાણી વરસાવ્યું, પછી તેના વડે દરેક પ્રકારની વનસ્પતિ ઉગાડી, પછી તેનાથી લીલાછમ ખેતરો અને વૃક્ષો પેદા કર્યા, પછી તેમાંથી પડ ઉપર પડ ચડેલા દાણા કાઢ્યા અને ખજૂરની ડાળીઓમાંથી ફળોના ઝુમખા પેદા કર્યા જે બહારથી લચી પડે છે, અને દ્રાક્ષ, જૈતૂન અને અનારના બાગ ઉગાડ્યા જેમના ફળ એકબીજાને મળતા પણ છે અને પાછી દરેકની વિશિષ્ટતાઓ જુદી જુદી પણ છે. આ વૃક્ષો ઉપર જ્યારે ફળ આવે છે તો તેમાં ફળ આવવા અને પછી તેમના પાકવાની સ્થિતિ જરા ધ્યાનપૂર્વક જુઓ. આ વસ્તુઓમાં નિશાનીઓ છે એ લોકો માટે જેઓ ઈમાન લાવે છે. આમ છતાં પણ લોકોએ જિન્નાતોને અલ્લાહના ભાગીદાર ઠેરવી દીધા, જોકે તે એમનો પેદા કરનાર છે અને કંઈ પણ જાણ્યા વિના તેના માટે પુત્રો અને પુત્રીઓ ઉપજાવી કાઢી. જોકે તે પાક અને ઉચ્ચતર છે એ વાતોથી જે આ લોકો કહે છે. એ તો આકાશો અને ધરતીનો અનોખો નિર્માતા છે. તેનો કોઈ પુત્ર કેવી રીતે હોઈ શકે જ્યારે કોઈ તેની જીવન સાથી જ નથી? તેણે દરેક વસ્તુને પેદા કરી છે અને તે દરેક વસ્તુની જાણકારી ધરાવે છે. ઓહ
આ છે અલ્લાહ તમારો રબ, કોઈ ખુદા તેના સિવાય નથી, દરેક વસ્તુનો પેદા કરનાર, આથી તમે તેની બંદગી કરો અને તે દરેક વસ્તુનો વાલી છે. દ્રષ્ટિ તેને પામી શકતી નથી અને તે દ્રષ્ટિઓને પામી જાય છે, તે અત્યંત સૂક્ષ્મ દ્રષ્ટિવાળો અને માહિતગાર છે. જુઓ, તમારી પાસે તમારા રબ તરફથી દ્રષ્ટિ પ્રકાશ આવી ગયું છે. હવે જે દ્રષ્ટિનો ઉપયોગ કરશે તે પોતાનું જ ભલું કરશે અને જે આંધળો બનશે પોતે જ નુકસાન ભોગવશે. હું તમારી ઉપર કોઈ ચોકિયાત નથી. આવી રીતે અમે અમારી આયતોને વારંવાર જુદી જુદી રીતે વર્ણવીએ છીએ અને એટલા માટે વર્ણવીએ છીએ કે આ લોકો કહે, તમે કોઈની પાસેથી ભણીને આવ્યા છો, અને જે લોકો જ્ઞાન ધરાવે છે તેમની ઉપર અમે હકીકતને સ્પષ્ટ કરી દઈએ. હે નબી, એ વહીનું અનુસરણ કરતા રહો જે તમારી ઉપર તમારા રબ તરફથી ઉતરી છે, કારણ કે તે એક રબ સિવાય કોઈ બીજો ખુદા નથી. અને આ મુશ્રિકોની પાછળ ન પડો. જો અલ્લાહની ઈચ્છા હોત તો તે પોતે એવી વ્યવસ્થા કરી શકતો હતો કે આ લોકો શિર્ક ન કરત. તમને અમે તેમની ઉપર રખેવાળ નિમ્યા નથી અને ન તો તમે એમના માટે જવાબદાર છો. અને હે મુસલમાનો, આ લોકો અલ્લાહ સિવાય જેમને પોકારે છે તેમને ગાળો ન આપો. ક્યાંક એવું ન થાય કે આ લોકો શિર્કથી આગળ વધીને અજ્ઞાનતાના કારણે અલ્લાહને ગાળો આપવા લાગે. અમે તો આવી જ રીતે દરેક જૂથની નજરમાં તેના કાર્યો ખુશનમા બનાવી દીધા છે. પછી તેમને પોતાના રબની તરફ પાછા ફરવાનું છે. તે વખતે તે તેમને બતાવી દેશે કે તેઓ શું કરતા રહ્યા છે. أَيْمَانِهِمْ لَئِنْ جَاءَتْهُمْ آيَةٌ
આ લોકો મોટી મોટી સોગંદો ખાઈને કહે છે કે જો કોઈ નિશાની અર્થાત મોજીઝો એટલે કે ચમત્કાર અમારી સામે આવી જાય તો અમે તેની ઉપર ઈમાન લઈ આવીશું. હે નબી, આમને કહો, નિશાનીઓ તો અલ્લાહના અખત્યારમાં છે, અને તમને કેવી રીતે સમજાવવામાં આવે કે જો નિશાનીઓ આવી પણ જાય તો આ લોકો ઈમાન લાવવાના નથી. અમે એવી જ રીતે તેમના દિલો અને નજરો ફેરવી રહ્યા છીએ જેવી રીતે આ લોકો પહેલી વખત આ ગ્રંથ ઉપર ઈમાન લાવ્યા ન હતા. અમે તેમને તેમના વિદ્રોહમાં જ ભટકવા માટે છોડી દઈએ છીએ.